લિંબાયતમાં જૂના ઝઘડાની અદાવતમાં માથાભારે ઈસમોએ યુવાનને માર મારી તલવારથી હુમલો કર્યો હતો, જે ઘટનાની ફરિયાદ નોંધાઈ હોવા છતાં લિંબાયત પોલીસે 8 દિવસ વીતી ગયા બાદ પણ આરોપી સામે અટકાયતી પગલાં ન લીધા હોવાનો આક્ષેપ કરાયો છે. લિંબાયત વિસ્તારમાં આવેલ અનવરનગરમાં રહેતા યુનુસ સાહને નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓના પુત્ર રહીશની લારી ઉપર આંબેડકરનગરમાં રહેતા અમન અને તેઓના ભાઈ તન્વીર ઉર્ફ તન્નુ અંસારી ઉછીના પૈસા માંગવા આવ્યા હતા, જે રહીશે ન આપતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ આગેવાનોને સમાધાન કરાવ્યું હતું. જો કે આ વાત વીતી ગયાને મહિના થયા બાદ 11મી જાન્યુઆરીના રોજ રહીશ કામરૂનગર નવી ટેનામેટ પાસેથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે આંબેડકરનગર SMC ડેપો સામે તન્વીર ઉર્ફ તન્નુ અંસારી, તેના સાથીદારો મોસીન શેખ, સંતોષ ઉર્ફ મોનુ ઉર્ફ મનોહર અને જગ્ગા ઉર્ફ બાબુ સાથે આવ્યો હતો અને રહીશને આંતરી તમાચા મારી તલવાર વડે તેના પર જીવલેણ હુમલો કર્યો હતો, જેથી ગંભીર રીતે ઘવાયેલા રહીશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 10 તારીખ કે દિન અનીશ અંસારી આયા થા મેરે પાસ મેં ઓર મુજે ધમકી દેને લગા કે તેરે લડકી કો સમજા દે બોલે. મેં બોલા હા ભાઈ, મેં બોલા મેં જાઉંગા, મેં સમજા દૂંગા, અભી મેં કામ પે હું. તો બોલે કલ ઓફિસ પે લેકે આજા બોલે 12 બજે તક અગર તું નહીં આયા તેરે લડકી કો લેકે તો તું તેરા સમજ જાના. તો મેં બોલા હા ભાઈ, મેં લેકે આજાઉંગા ઓર મુજે કુછ માલૂમ નહીં હૈ. ફિર મેં દૂસરે દિન 11 તારીખ કે દિન ગયા ઉસકે પાસ મેં, મેને ઉસકે હાથમાં પડા ભાઈ, મેં બોલા મેરે છોકરે કો બહોત મારા. તો બોલે કુછ નહીં. ફિર ઉસકે બાદ મેં ઉધર સે આને લગા તો SMC બાદ મેં મેરે છોકરે કો સબ મારને લગે. તો મેં ગયા, મેં દેખને બોલા ક્યા હોવા, મેં છુડાને લગા તો લોકોને ડાયરેક્ટ તલવાર હશે મેરે પે હમલા કરે, મેરે છોકરે પે ભી હમલા કરે મેરે પે. અભી મેરા છોકરા મેડિકલ કોલેજ કે અંદર હૈ ઓર મુજે ભી કલ રજા મિલી હૈ કલ, ઓર મેરા ઇતની બહોત પૈસા ખર્ચા હોગા ઓર મુજે યે જો મેન આરોપી હૈ વો અભી હૈ જ, મેં ઉસ પે કેસ બનાયા, મેં ઉસકા નામ હી નહીં લિખે લોગને. આ ગંભીર હુમલાને લઈ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈને 8 દિવસ વીતી ગયા હોવા છતાં પણ આજ દિન સુધી પોલીસે આરોપીઓ પાસે અટકાયતી પગલાં ન લીધા હોવાનો આક્ષેપ કરાયો છે. તો લિંબાયત પોલીસ જાણે જીવલેલ હુમલો કરનારા સામે કોઈ પગલાં ન લઈ રહ્યું હોય, જેને લઈ પરિવારે આજે પણ અસામાજિક તત્વોનો ડર હેઠળ જીવી રહ્યું છે, ત્યારે લિંબાયત પોલીસ પીડિતોને ન્યાય અપાવે તેવી માંગ કરાય છે. બ્યુરો રિપોર્ટ, સોમા મીડિયા ન્યૂઝ, સુરત.